अस्सलामु अलैकुम, गुड मॉर्निंग जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल ऑनलाइन शिक्षण में आप सबनु स्वागत है। धोरण एक, तारीख है आज 16/4/2021, वार है शुक्रवार। विषय गणित, विषयांक में आपणुं पुनरावर्तन चाले छे, बराबर ने? गणित विषय में आपणुं पुनरावर्तन चाले छे ए आपणे नोटबुक में करीए छीए। तो तमे तमारी नोटबुक खोलो, नवा पाना उपर आजनी तारीख वार लखजो अने उपर हास्यमां हेडिंग मारजो पुनरावर्तन, बराबर। चलो आजे आपणे पुनरावर्तन में करीशुं, ध्यान आपजो। जुओ, जोड़का जोड़ो, देखाय छे ने? जोड़का जोड़ो, तमारी नोटबुक में तमारे आ काम करवानुं छे, बराबर। जोड़का जोड़ो, तो जो आपणे आ बध सजपतिमां शीखी ज गया छीए, बराबर ने? जो आ शुं छे, 20 बगड़े ने मींडे 20, 20 + 7 આપણે શીખી જ ગયા છીએ। 20માં આપણે 7 ઉમેરવાના, તો 20 પછી કે શું આવશે? 21, 22, 23, 24, 25, 26 ને 27। તો 20 + 7 = 27, તો આપણે 27 અહીંયા સામે ક્યાં છે એની સાથે આપણે જોડીશું, અહીંયા છે 27, તો આપણે 20 + 7ને 27 સાથે જોડીશું, બરાબર। જોડી દીધું, ચલો ત્યાર પછી છે 20 + 1, 20માં 1 જ ઉમેરવાનું છે, તો 20 પછી શું આવશે? એકવાર 20 પછી 1 ઉમેરવાનું, એટલે કે 21, તો 21 ક્યાં છે? આ રહ્યું, તો આપણે આ 20 + 1ને 21 સાથે જોડીશું। ચલો ત્યાર પછી છે 20 + 5, 20માં 5 ઉમેરીશું, તો કેટલા થશે? 25, તો 25 ક્યાં છે? આ રહ્યું છેલ્લે, તો આપણે એને પણ જોડીશું, બરાબર। ચલો ત્યાર પછી શું છે છેલ્લે? 20 + 8, 20 + 8 એટલે કેટલા થશે? 28, 28 ક્યાં છે? આ રહ્યું બીજા નંબર ઉપર, તો આપણે આને પણ જોડીશું, બરાબર। 20 + 8 બરાબર 28, બરાબર ને? ચલો એકવાર વાંચન કરી લઈએ, 20 + 7 = 27, 20 + 1 = 21, 20 + 5 = 25, 20 + 8 = 28, બરાબર। તમારે આ નોટબુકમાં લખવાનું છે, બરાબર, પહેલાં લખી લેજો અને ત્યાર પછી જોડજો, બરાબર। ચાલો આપણે આગળ જોઈએ, જુઓ આપણે બધું નોટબુકમાં શીખી જ ગયા છીએ અને સદ્યપોતીમાં પણ શીખી જ ગયા છીએ, બરાબર ને? ચાલો આપણે જોઈ લઈએ, 2 દશક અને 4 એકમ, એટલે કે પહેલાં શું આવશે? 2 અને પછી એની બાજુમાં 4, તો શું બનશે? બગર ચોગર 24, 2 દશક અને 4 એકમ એટલે કે 24, તો 24 ક્યાં છે? અહીંયા આ રહ્યું બગર ચોગર 24, તો આપણે જોડીશું એને, 2 દશક અને 4 એકમ એટલે કે 24, બરાબર। ચલો ત્યાર પછી છે 2 દશક અને 6 એકમ, એટલે શું થશે? 2 અને 6 એટલે કે 26, 2 દશક અને 6 એકમ એટલે કે 26, તો આપણે 2 દશક અને 6 એકમને 26 સાથે જોડીશું, બરાબર। ત્યાર પછી છે 3 દશક, અહીંયા એકમ નથી, ફક્ત છે 3 દશક, 3 દશક એટલે શું થશે? તગડીને મીંડે 30, ક્યાં છે તગડીને મીંડે 30? આ રહ્યું, તો આપણે 3 દશકને તગડીને મીંડે 30 સાથે જોડીશું, બરાબર। ચાલો ત્યાર પછી છે 2 દશક અને 2 એકમ, એટલે કે 2 અને બાજુમાં પણ 2, તો શું થશે? 2 / 22 થશે, તો 22 ક્યાં છે? આ રહ્યું, તો 2 દશક અને 2 એકમને આપણે 2 / 22 સાથે જોડીશું, બરાબર। ચાલો હવે આપણે વાંચન કરી લઈએ એકવાર, જુઓ 2 દશક અને 4 એકમ એટલે 24, 2 દશક અને 6 એકમ એટલે 26, 3 દશક એટલે 30, 2 દશક અને 2 એકમ એટલે કે 22, બરાબર। આ પણ તમે તમારી નોટબુકમાં પહેલાં લખી લેજો અને પછી જોડવાનું છે, બરાબર, એના જવાબ સાથે। ચાલો આગળ જોઈએ, જુઓ આ છે વાંચો અને લખો, આપણે પહેલાં વાંચન કરી લઈએ અને તમે પછી બોલી બોલીને તમારી નોટબુકમાં લખવાનું છે। ચાલો મારી સાથે તમારે પણ વાંચન કરવાનું છે, 2 દશક અને 1 એકમ એટલે 21, 2 દશક અને 1 એકમ એટલે 21, 2 દશક અને 3 એકમ એટલે કે 23, 2 દશક અને 3 એકમ એટલે 23, 2 દશક અને 5 એકમ એટલે 25,
बे दशक अने पांच एकम एटले पच्चीस, बे दशक अने सात एकम एटले सत्तावीस, बे दशक अने सात एकम एटले सत्तावीस, बे दशक अने नौ एकम एटले ओगणत्रीस, बे दशक अने नौ एकम एटले ओगणत्रीस। बराबर, આપણે આ વાંચન કરી લીધું। હવે આ તમે તમારી નોટબુકમાં સારા અક્ષરે તમારે બે વાર લખવાનું છે। બરાબર, પહેલાં એક વાર લખી લેજો અને પછી બાજુમાં બીજા પાના ઉપર બીજી વાર લખવાનું છે, પણ વાંચન સાથે લખજો। બરાબર, ચાલો આપણે આજે કેટલું જોઈ ગયા, જોડકા જોડો અને વાંચો અને લખો। બરાબર, આ તમે તમારી નોટબુકમાં સારા અક્ષરે બોલીને લખવાનું રહેશે। હવે આગળનું આપણે આગળની વિડીયોમાં શીખીશું। થેન્ક યુ।